અમીરગઢમાં કોરોનાની મહામારી વચ્ચે બીડી અને ગુટકામાં ભાવ વધારો થયાની રાવ ઉઠવા પામી છે. લોકડાઉનની ખોટી અફવાઓ ફેલાવી વેપારીઓ ઉગાડી લૂંટ ચલાવતા હોવાની લોકોમાં ચર્ચાઈ રહી છે. તંત્ર દ્વારા દુકાનોમાં તપાસ થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો શરૂઆતમાં સમગ્ર દેશમાં કોરોનાને ફેલાતો અટકાવવા ગત વર્ષે કોરોનાને લઈને લોકડાઉન કરવામાં આવ્યું હતું, જ્યારે કે આ વખતે કોરોના ખૂબ જ ખતરનાક હદે ફેલાતા લોકોમાં લોકડાઉનનો ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનના સમયે કેટલાક વેપારીઓ દ્વારા બીડી અને ગુટખાનો સ્ટોક કરીને લોકડાઉન થવાનું છે એવો લોકોમાં ભય ઊભો કરીને બીડી અને ગુટખાના ભાવમાં વધારો કરી લોકો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ લગ્ન પ્રસંગો થઈ રહ્યા છે. સરકાર દ્વારા સૂચનો કરાઈ રહ્યા છે કે 50 માણસોથી વધુ ભેગા ના કરવા, જ્યારે કે લગ્નની સિઝન ચાલતી હોય લોકોને ચીજવસ્તુઓની જરૂર પડતી હોય છે. આવી જરૂરિયાતોને લઈ અમીરગઢ પંથકના વેપારીઓ દ્વારા ડબલ ભાવ લેવાઈ રહ્યા હોવાથી આ બાબતે જવાબદાર તંત્ર તપાસ કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે. નાના મોટા અને આજુબાજુની ગામડાની પ્રજાઓને આડે કટ ઉતરી છે અને ગુટકાની અંદર, સિગરેટોની અંદર, બીડીઓની અંદર કોઈ આગળથી ભાવ વધેલ નથી અને સરકાર સુધી કોઈ ગાઈડલાઇન્સથી લોકડાઉનની કોઈ સંતુતા નથી, છતાંય ડબલ ને બમણો ભાવ લઈ રહ્યા છે અને લોકોને ખોટી રીતે હેરાન કરે છે અને એમના ગોડાઉનોની અંદર માલ સ્ટોક કરેલો છે અને છતાંય એમ કહે છે કે માલ આગળથી આવતો નથી અને ભાવ 3 ગણા 4 ગણા વધારે લઈ રહ્યા છે. એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આ વાત ધ્યાનમાં લે અને એની ઊંડામાં ઊંડી તપાસ લેવી અને આગળની કાર્યવાહી કરે, સખ્ત પગલાં લેવા એવી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અગાઉ પહેલાં જે લોકડાઉનની સમયમાં ઘી કેળા એમને ખાધા છે અને લોકોને બહુ અનાપ શનાપ પૈસા બમણા તમણા લીધા છે, એ પણ આવી મહામારીમાં એમને ધ્યાન રાખવું જોઈએ કે આવી મહામારીની અંદર લોકો ગરીબ પ્રજા મરી રહી છે અને આપણે આવું ધ્યાનમાં લઈ અને કે લોકોને જોડે નમ્રતાથી ભાવ લેવા જોઈએ અને જે પ્રિન્ટ ભાવ છે એ પ્રિન્ટ ભાવથી અમને વેચવું જોઈએ એવી મારી અપીલ છે સરકારશ્રીને. આજે તમે શું કર્યું છે? આજે સરકારશ્રીને અમે લેખિતમાં આપીને આવ્યા છીએ. શું નામ છે તમારું? મારું નામ સંદીપ કુમાર.